હેલો ફ્રેન્ડ, હું ગોહિલ જીતેન્દ્ર, મારી યુટ્યુબ ચેનલ અપેક્ષા જ્ઞાન ટીમમાં આપનું સ્વાગત છે. મિત્રો, આપણે જવાહર નવોદયના પ્રકરણ 4 ના દાખલા વિચારી રહ્યા છીએ. ખાસ કરીને ભાગુસભા ખૂબ જ અગત્યનો ટોપિક છે, એના દાખલા હોય જ છે. તો કે ભાગુસભાની અંદર આપણે સેકન્ડ લેક્ચરની અંદર જોયું કે ભાગુસભાની જે ક્રિયા છે, સૌ પ્રથમ ભાગાકારની થાય, પછી ગુણાકાર, પછી સરવાળો અને પછી બાદબાકી. તો ખાસ આપણે આજે કોના ભાગુસભા એટલે કૌંસ આપેલો હોય અને ભાગુસભાના આધારે દાખલા કરવાના હોય તો કઈ રીતે કરવા. મિત્રો, કૌંસ શબ્દ આપણા માટે નવો છે. ખાસ 5મા ધોરણના જે બાળકો ભણી રહ્યા છે એને આવો કૌંસ શબ્દ છે પહેલી વાર સાંભળે છે. પણ આજે આપણે એને સમજી લઈએ. કૌંસ આપણે ખાસ વિધી લઈએ, કૌંસ ની અંદર કેટલા પ્રકાર પડે? તો કૌંસના 4 પ્રકાર છે મિત્રો, 4. ખાસ મિત્રો નોંધી લે, સૌ પ્રથમ છે રેખા કૌંસ, આને કહેવાય રેખા કૌંસ. ત્યાર પછી આ નાનો કૌંસ, ત્યાર પછી આ છગડીયો કૌંસ, ને આ છે મોટો કૌંસ. જ્યારે પણ દાખલા મિત્રો આપે તો સૌ પ્રથમ દાખલાની અંદર રેખા કૌંસ આપેલો તો રેખા કૌંસ છૂટે, ત્યાર પછી નાનો કૌંસ ને છોડવાનું, ત્યાર પછી છગડીયો હોય તો છગડીયો, ને ત્યાર પછી મોટો કૌંસ છૂટે. આજે સ્ટેપ બાય સ્ટેપ આપણે ભાગુસભા જે રીતે વાત કરી એ રીતે જ આની અંદર છે. મિત્રો, એના વધારે સમજવા માટે આપણે ઉદાહરણ કરીએ. ખાસ નોંધી લે, અહીંયા જોઈએ ઉદાહરણ. ઉદાહરણ પહેલું, 32 છગડીયા કૌંસમાં 15 છે, પછી ઓછાની નિશાની છે માઇનસ, નાના કૌંસના 9 + 5 -2 એટલે અહીંયા છે રેખા કૌંસ. તો મિત્રો આપણે વાત કરી લે સૌ પ્રથમ કે સૌ પ્રથમ કયો કૌંસ છૂટે તો રે, તો સૌ પ્રથમ રેખા કૌંસ છૂટશે. 32 + 32 + છગડીયા કૌંસમાં 15 -9 + ની નિશાની. સૌ પ્રથમ બાળક મિત્રો અહીંયા જે 5 + 5 - 2 છે એટલે કેટલા થશે? 3, એટલે રેખા કૌંસ છૂટે છે અને છગડીયો કૌંસ. ત્યારબાદ આપણે બીજું સ્ટેપ કરીએ, 32 + 15 - હવે જો 9 માં કેટલા નાખવાના? 3, એટલે નાનો કૌંસ છૂટશે. 9 + 3 એટલે 12, એનો મતલબ નાનો કૌંસ હવે છૂટે છે. હવે 15 માંથી આપણે બીજું સ્ટેપ છે 12 કાઢવાના છે. 32 + 32 + 15 માંથી 12 જશે, 3 છગડીયા કૌંસમાં. હવે છગડીયા કૌંસ છૂટશે મિત્રો, સૌ પ્રથમ રેખા કૌંસ ને છોડ્યો, ત્યાર પછી નાનો કૌંસ છૂટ્યો, ત્યાર પછી આ છગડીયા કૌંસ છૂટશે. 32 + 3 = 35 આપણો જવાબ આવી ગયો. મિત્રો કેટલું સરળ છે, એકદમ સરળ છે. મિત્રો વધારે સમજવા ઉદાહરણ બીજું કરીએ. મિત્રો આ દાખલા ભાગુસભાના જ રેમ છે, પણ આની અંદર જ્યારે કૌંસ આપેલા હોય ત્યારે ધ્યાન રાખવું, નાનો કૌંસ છોડવો, પછી મોટો છગડીયો કૌંસ, પછી મોટો કૌંસ. અહીંયા મોટો કૌંસ આપેલો છે, જોઈએ આપણે દાખલાને, કે 40 - 40 -(-), 10 - 10 -(-), બરોબર. છગડીયા કૌંસ ની અંદર 5 + 3 એટલે 8 થશે, 8 માંથી 8 કાઢો એટલે કેટલા થશે? 8, 8 માંથી 8 કાઢી નાખીએ મિત્રો, એટલે અહીં જોઈ લઈએ છગડીયો કૌંસ અને આ મોટો કૌંસ. તો 8 માંથી 8 જાય એટલે કેટલા મિત્રો વડે? 0 જ વધે છે. 40 - 10 - 0 અહીંયા છગડીયો કૌંસ છૂટી ગયો, અહીં 40 - 40 - 0 અહીંયા આવ્યા 10. 40 માંથી 10 જશે એટલે જવાબ આવે, ખાસ મિત્રો જે અહીંયા જવાબ આવશે 30. 40 માંથી 10 જાય જવાબ આવ્યો 30, આપણો જવાબ આવશે 30. મિત્રો ત્યાર પછી ઉદાહરણ 2013 માં પૂછાયેલું ત્રીજું જોઈએ, બરાબર. અહીંયા આપણે જોઈએ તો 150 × 0 = 0 તો 0 જ થાય. મિત્રો ભાગ 2 ની અંદર આપણે વાત કરી, કોઈ પણ સંખ્યાનો 0 સાથે ગુણાકાર કરવામાં આવે તો જવાબ 0 જ થઈ જાય. તો 0 × 5 કરો, 4 કરો, તો આ બધાનો ક્રિયાનો આ બધી જ વસ્તુ આપણે સમજી લે તો જવાબ તો 0 જ થશે. 0 + 7 × 4 + 700 મિત્રો અહીંયા પણ જવાબ તો 0 જ થયો, 700 + 700 એનો મતલબ કે જવાબ કેટલો છે? 700 આપણો જવાબ આવે છે. મિત્રો આ દરેક ક્રિયા કેવી છે? ગુણાકારની છે. અહીંયા ગુણાકાર છે, અહીંયા પણ ગુણાકાર, અહીંયા ગુણાકાર, વચ્ચે 0 મૂક્યો છે એટલે બધાનો જવાબ કેટલો આવ્યો? 0 જ આવશે, 7 + 7 = 700. એકદમ સરળતાથી દાખલો આપણે જોઈને પણ જવાબ આપી શકીએ, બરાબર. એકદમ સરળ છે, 2013 માં પૂછાયેલું. ક્યારેક મિત્રો દાખલાને અલગ બનાવવા માટે લાંબુ લાંબુ કરીને આપણને બીવડાવી દે પરીક્ષાની અંદર, તો એવો પણ દાખલો છે. જો અહીંયા આપણે સાદુરૂપ આપીએ, 1 + 2 - 3 આ એક કૌંસ છે, એનો મતલબ કેટલા થશે? 1 ને 2 = 3, 3 - 3. ત્યાર પછી કૌંસ આપણે અંદર ને અંદર રાખીએ, બરાબર. 4 ને 5 - 9, 9 - 9 + 6 ને 7 કેટલા થશે? 13, 13 - 13 એને પણ એમ જ
ખાલી આપણે બે સંખ્યાનું સાદું રૂપ આપીએ, 17 ઓછા 17 વત્તા 25 ઓછા 25. મિત્રો આ બધાનું સાદું રૂપ આપવાનું છે. 3 માંથી 3 જાય તો 0, વત્તા 9 માંથી 9 જાય તો 0, વત્તા 13 માંથી 13 જાય તો 0, 17 માંથી 17 જાય તો 0, 25 માંથી 25 જાય તો પણ 0. એનો મતલબ છે આપણો જવાબ 0 આવે છે. ખાસ મિત્રો 0 આનો જવાબ છે. મિત્રો આવા દાખલા 2014 માં પૂછાયેલો છે. થોડોક દાખલો લાંબો હોય એટલે આપણે ડરી જઈએ છીએ, પણ એકદમ સાદુરૂપના દાખલા એકદમ સરળ હોય છે. ખાસ આપણે એને સમજવા માટે શું જોઈએ, એક મિનિટ વાંચી લેવાની, એની અંદર કઈ ક્રિયા કરવામાં આવી છે એ જોઈને વચ્ચે જે નિશાની છે ખાસ જોઈ લેવાની છે. મિત્રો એકદમ સરળ છે આ રીતે. ત્યાર પછી એક બીજા દાખલા જે 2000 અને પૂછાયેલા દાખલા છે એની આપણે ચર્ચા કરી લઈએ. જે બે દાખલા ખૂબ જ અગત્યના છે મિત્રો, બે સંખ્યાનો સરવાળો આપેલો છે મિત્રો, ખાસ અહીં આપણે નોંધી લે. બે સંખ્યાનો સરવાળો 987,654 છે. ખાસ મિત્રો બે સંખ્યાનો સરવાળો 987,654 છે, બરાબર. એમાં એમ કહેવામાં આવે છે મિત્રો તેમાંથી એક સંખ્યા બીજી સંખ્યા કરતા 20,100 વધુ છે. તેમાંથી એક સંખ્યા બીજી સંખ્યા કરતા 20,100 વધુ છે તો મોટી સંખ્યા શોધો. મિત્રો ખાસ કરીને આ દાખલો આપણે જોઈએ તો કે 2000 અને આ 14 માં પૂછાયેલો દાખલો છે. મિત્રો ખાસ નોંધી લે 2000 અને 14 માં કઈક આવો દાખલો પૂછાય છે. ભાગો સબર નથી પણ સરવાળાનો જ દાખલો છે. કોઈ પણ બે સંખ્યાનો સરવાળો આપણને આપી દીધો છે. ખાસ નોંધી લે 987,654 તેમાંથી એક સંખ્યા છે બીજી સંખ્યા કરતા 20,100 એટલે 20,100 આ સંખ્યા થઈ, બરાબર. ધારો કે આપણને ખ્યાલ નથી કોઈ એક સંખ્યા, કોઈ એક સંખ્યા આપણે ધારી લઈએ, કોઈ એક સંખ્યા બરાબર x ધારી લઈએ ધારતા, બરાબર. તો બીજી સંખ્યા કેટલી મળશે, એક સંખ્યા x છે તો બીજી સંખ્યા આપણને કઈ મળે છે, તો x વત્તા 20,100. મિત્રો એકદમ દાખલો સરળ છે. પેલા રકમને વાંચીએ, બે સંખ્યાનો સરવાળો આપણને ખ્યાલ છે 987,654. એમાંથી બે સંખ્યા કીધી, એક સંખ્યા ને આપણે x ધારી, બીજી સંખ્યા ને આપણે x વત્તા 20,100, બીજી સંખ્યા આપણે ખ્યાલ છે 20,100 વધુ છે. વધુ છે એટલે હંમેશા ધ્યાન રાખજો અહીંયા સરવાળો કરવાનો. ખાસ બાળકો ધ્યાન રાખજો. એકદમ સરળ દાખલો થઈ ગયો આપણો, x વત્તા x 20,100 બરાબર કેટલા કીધા છે, આ બંનેનો સરવાળો કેટલો કીધો છે મિત્રો, તો ભાઈ 987,654 છે. મિત્રો 987,654 છે તો આ જે સંખ્યા છે મિત્રો 20,100 બરાબર ની ઓલી બાજુ જશે. એટલે ખાસ યાદ રાખજો, બરાબર ની ઓલી બાજુ જાય એટલે સરવાળો હોય તો બાદ બાકી ની ક્રિયા થાય, બાદ બાકી હોય તો સરવાળો થઈ જાય, ગુણાકાર હોય તો ભાગાકાર થાય. તો અહીંયા એક્સ વત્તા એક્સ છે ને 2x થશે, બરાબર ના બરાબર 987,654 માંથી 20,100 બાદ કરવાના. મિત્રો આવા દાખલામાં આપણે ખાસ બાદ બાકીને સરવાળામાં ભૂલ ન થાય એનું ખાસ જોવાનું. 987,654 છે મિત્રો, એમાંથી 20,000 ને આપણે 100 બાદ કરવા હોય તો બાદ બાકી આ રીતે કરી લેવાની. 967,000 જવાબ કેટલો આવ્યો, 967,554. મિત્રો આ હજુ આપણો આન્સર નથી, આના બરાબર 2x છે. આપણે x મેળવવા હોય તો આ બંને આ બે ગુણો છે બરાબર ની ઓલી બાજુ ને ભાગાકાર થઈ જશે. 987,554 ને 2 વડે ભાગવાના. મિત્રો આ દાખલો અહીંયા કરીએ, 9 લાખ જે જવાબ આવ્યો 67,554 ભાંગા આપણે 2 કરીએ, 554 ભાંગા 2, 2 ચોક 8, 2 થા 16, ઉપરથી 7, 7 આવ્યા 2 તેરી 6,
એક વય દો ઉપરથી ઉતાર્યો પાંચ, બે સત્તા ચૌદ, એક ઉપરથી પાછો ઉતાર્યો પાંચ, બે સત્તા ચૌદ, એક ઉપરથી ઉતાર્યો ચાર, બે સત્તા ને ચૌદ, એટલે મિત્રો કેટલી સંખ્યા આવે છે? બે સંખ્યાનો સરવાળામાં કેટલો જવાબ આવ્યો? તો 483,777. મિત્રો અહીંયા આ દાખલો અહીંયા પૂરો થતો નથી, ખાસ અહીંયા શું કહેવામાં આવ્યું છે, મોટી સંખ્યા કઈ? આ બે સંખ્યામાં એક આ સંખ્યા હતી, હવે મોટી સંખ્યા આપણે શોધવાની હોય, મોટી સંખ્યા તો ખાસ અહીંયા આપણે શું કરવાનું છે, એક્સ વત્તા કેટલા હતા? 20,100. મિત્રો એક્સ બરાબર પણ મળી ગઈ, એક્સ બરાબર પણ કઈ સંખ્યા મળી છે? 483,777. એની અંદર આપણે 20,100 ઉમેરવાના. જવાબ આપણો આવી ગયો મિત્રો 5,03,877. મિત્રો આ આનો સાચો જવાબ છે, 5,00,000 બરાબર, 5,03,877 એ મોટી સંખ્યા મળી. મિત્રો આવા દાખલા જયારે નવોદયમાં પૂછાય તો તમારે ખાસ કરીને કોઈ એક સંખ્યા બરાબર બે સંખ્યાનો સરવાળો આપે તો એક સંખ્યા બરાબર એક્સ ધારી લેવાનો, બીજી સંખ્યા બરાબર એક્સ વત્તા જે વધારે હોય તો વત્તા કરવાના, ઓછા હોય તો બાદ કરવાના, ને એના આધારે આપણે પહેલા એક્સ ની કિંમત મેળવી લીધી. એક્સ ની કિંમત મેળવી અહીંયા શું કીધું, મોટી સંખ્યા શું થતું, મોટી સંખ્યા શોધવાની હોય તો એક્સ ની અંદર કેટલી નાખવાના છે, 20,100 વધુ છે તો વધુ સંખ્યા છે, એનો મતલબ આ જવાબ આવે છે. મિત્રો આશા રાખું છું તમને આ દાખલો સમજાણો હશે બરાબર. ત્યાર પછીની વાત કરીએ, ખાસ આપણે આના પછીનું ઉદાહરણ એ જોઈ લે. આવું દાખલો છે, બે સંખ્યાનો સરવાળો અહીંયા જોઈ લે, બે સંખ્યા છે એનો સરવાળો ખાસ કરીને 1,25,600 છે. મિત્રો બે સંખ્યાનો સરવાળો 1,25,600 છે, એમાં એક એમાંથી એક સંખ્યા બીજી સંખ્યા મેં 14,400 ઓછી અથવા નાની છે, એવું પણ શબ્દ વાપરી શકે, ઓછી છે અથવા નાની છે, તો તે નાની સંખ્યાનું મૂલ્ય શોધો, તે નાની સંખ્યા શોધો. મિત્રો આ દાખલો પણ ખાસ કરીને 2013 માં પૂછાયેલો છે. મિત્રો આ પણ દાખલો 2013 માં પૂછાયેલો છે. મિત્રો આવા દાખલા છે તો આપણે ખાસ નોંધી લઈએ, અહીંયા બોર્ડ તરફ ખાસ ધ્યાન રાખજો. પેલો દાખલો આપણે કહેલો એ રીતે જ છે, આની અંદર શું છે, કોઈ પણ બે સંખ્યાનો સરવાળો 1,25,600, બે સંખ્યા એટલે આપણને ખ્યાલ આવી ગઈ, કોઈ એક સંખ્યા બરાબર એક સંખ્યા બરાબર શું કરવાનું છે, x ધારતા બરાબર, એક સંખ્યા બરાબર x, બીજી સંખ્યા તેમાંથી એક સંખ્યા બીજી સંખ્યા કરતા 14,400 નાની છે, એટલે કે ઓછી છે, એટલે બીજી સંખ્યા શું થશે, બીજી સંખ્યા બરાબર આપણે ખાસ લખવાનું છે x ઓછા 14,400. મિત્રો અહીંયા ઓછી કીધી એટલે બાદ, આના પહેલાનું ઉદાહરણ આપણે જોયું એમાં વધુ છે એટલે પ્લસ કર્યું હતું, અહીંયા ઓછી છે, બે સંખ્યાનો સરવાળો કેટલો છે, x ઓછા 14,400 બરાબર 1,25,600. મિત્રો ખાસ આ બંનેનો સરવાળો થશે, આ જે સરવાળાની ઓલી બાજુ જશે એટલે શું થશે, ઓછા હોય તો વત્તા થઈ જશે, અહીંયા આપણે જોઈએ x x એટલે 2x, 1,25,600 માં કેટલા નાખવાના છે, 14,400, એટલે મિત્રો મીન શૂન શૂન, 10 નું શૂન વધી પડી 1, 4 ને 1 5, 5 ને 5 10 નું શૂન વધી પડી 1, 1 ને 2 ને 4, 1,40,000 મિત્રોનો જવાબ આવ્યો બરાબર, એને બદલા 2x આવ્યો છે, તો x બરાબર કેટલા આવશે, 1,40,000 ને 2 વડે ભાગી નાખો, x બરાબર આપણે કેટલા મળ્યા, 70,000. મિત્રો અહીંયા ખાસ એ નોંધવાનું છે, x બરાબર 70,000 આપણો દાખલો છે નહીં, આપણે નાની સંખ્યા શોધવાની છે, નાની સંખ્યા શોધવાની હોય નાની સંખ્યા કઈ મળે, તો ખાસ જે 70,000 આવ્યા છે મિત્રો, તો આપણે યાદ છે નાની અંજાર એટલે x ઓછા 14,400, આપણે વાત કરી નાની સંખ્યા બરાબર બીજી સંખ્યા એટલે કઈ હતી, નાની, તો એ 14,400 નાની છે, તો x બરાબર 70,000 આપણે મળી ગયા છે, એમાંથી 14,400 ને બાદ કરવાના, અહીંયા આપણે બાદ બાકી કરી નાખીએ, છ નવ માંથી ચાર જાય તો પાંચ, છ માંથી એક જાય પાંચ, એટલે જવાબ આવશે એનો 55,600. મિત્રો ખાસ નોંધી લેજો,
નાની સંખ્યા કઈ છે? 55,600. ખાસ આવા દાખલા જ્યારે પૂછાય ત્યારે આપણે ભૂલ કરવાની છે નહીં. બે રીતે પૂછી શકે છે. પહેલી રીતમાં આપણે શું જોયું? બે સંખ્યાનો સરવાળો છે એમાં એક સંખ્યા બીજી સંખ્યા કરતા 25,000 વધારે છે, 18,000 વધારે હોય ત્યારે પ્લસ કરવાના. જયારે બીજી સંખ્યા નાની હોય, આ દાખલામાં આપણે શું જોયું? નાનું. બીજી સંખ્યા 2013 નો ઉદાહરણ પૂછાયેલો પ્રશ્ન છે, એમાં 14,400 છે, એ નાની છે. તો આવા દાખલા આપણે ભૂલ ન થાય, ખાસ નોંધ રાખજો. તમારી પાસે બુક હોય તો એની અંદર મહાવરામાં આવા દાખલા આપ્યા હશે, તો ખાસ વધારેમાં વધારે પ્રેક્ટિસ કરજો જેથી કરીને તમને આવા દાખલા આવડી જાય. મિત્રો, ત્યારબાદ હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર આગળ કૌંસ પછીનું જે ચેપ્ટર હશે એની આપણે ચર્ચા કરીશું. ખાસ કરીને તમને મારો વિડીયો ગમે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ મિત્રો, આભાર.